કેમ છો? મજામાં. ધોરણ 7ના વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કોને કહેવાય પવન? વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય? ચક્રવાત કોને કહેવાય? આ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ કે 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના, એટલે કે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ અવર, એટલે કે કલાકની 200 કિલોમીટરની ઝડપે ચક્રવાત ત્રાટક્યો. એક પ્રકારનું મોટું વાવાઝોડું છે. ખાસ યાદ રાખજો ક્યારે, તો કે 1999માં 18મી ઓક્ટોબર, બરાબર. આ ચક્રવાતમાં કેટલી જાનહાનિ થઈ એ જોઈએ, કે જેણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા. 45,000 ઘર તો ભાંગી પડ્યા અને 7 લાખ લોકો છે બેઘર, ઘર વગરના થઈ ગયા. એવડો મોટો ચક્રવાત હતો. તે જ વર્ષની, એટલે કે એ જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે કલાકની સ્પીડ કેટલી આની ચક્રવાતની, તો કે 1 કલાકમાં 260 કિલોમીટરની સ્પીડે, એટલી ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો. વિચાર કરો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટર ઊંચાઈ સુધી ઉછાળ્યા. 9 મીટર ક્યાં સુધી જાય વિચાર કરો. 9 મીટર ઊંચાઈ સુધી સમુદ્રના મોજા છે, દરિયાના મોજા, એ ઉછળ્યા. વિચાર કરો કે 18મી ઓક્ટોબર ઓડિશામાં વાવાઝોડું આવ્યું, એટલે કે ચક્રવાત આવ્યો, એ 200 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે હતો. અને બરાબર 9 દિવસ પછી, 10 દિવસ પછી, 18 તારીખે 18 ઓક્ટોબર હતું, અને પછી 29મી ઓક્ટોબર, એટલે કે 10 દિવસ પછી 11મા દિવસે ફરીથી એનાથી પણ વધારે ઝડપે, એટલે કે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરીથી એ જ જગ્યાએ બીજો ચક્રવાત ત્રાટક્યો. તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી. ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી જે લાઈન હતી એને પણ અસર પહોંચાડી. પણ ચક્રવાત છે શું, તે કેવી રીતે ઉદ્ભવે છે, શા માટે તે આટલો વિનાશકારી હોય છે? પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું. કોને કહેવાય પવન? હવાથી શું થાય એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતી છે એનું સ્પષ્ટીકરણ કરવાનું છે. આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ રાખો કે ગતિશીલ હવાને પવન કહેવાય. સાવ બે જ શબ્દની વ્યાખ્યા છે. પવન એટલે શું? વ્યાખ્યા આપો પવન. તમને પ્રશ્ન પૂછે કોને કહેવાય પવન? આપણે એમ કહેતા અત્યારે સાવ પવન પડી ગયો, અત્યારે બહુ પવન વાય છે, દરિયા કિનારે આપણને બહુ ઠંડો પવન આવે છે, આવું આપણે કહેતા હોય. પણ પવનની વ્યાખ્યા તમને આપવાનું કે, તો તમારે શું આપવાની થાય એની વ્યાખ્યા? તો મને ખબર છે, તને ખબર છે કે આજુબાજુ શું છે, તો કે હવા છે. સાહેબ, હું હવાને જોઈ શકતો તો નથી. બેટા, હવાને જોઈ શકતા નથી પણ અનુભવ કરી શકીએ છીએ. આપણી આજુબાજુ જે હવા છે એ, જો હવા એ ગતિમાં આવે, હવા છે એ ગતિમાં આવે, તો એને પવન તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે કે ગતિશીલ હવાને પવન કહે છે. એના પછીનો ટોપિક આપણે પહેલો ટોપિક ભણવાના છીએ. હવા દબાણ કરે છે. શું કરે છે? દબાણ કરે છે. હવા છે શું કરે છે? દબાણ કરે છે. પ્રવૃત્તિ 8.1 જોઈએ કે
જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખવાની. ઘણી પ્રવૃત્તિ એવી આવશે કે આપણે કોઈ પણ પદાર્થને ગરમ કરવાના આવશે ત્યારે આપણો હાથ દાજી ન જાય તેની કાળજી રાખવાની રહેશે. તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા તો તમારા શિક્ષકની હાજરીમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકાળવાની જરૂર પડશે. પાણીને શું કરવું પડશે? ઉકાળવું પડશે. ઢાંકેલ ઢાંકણા સાથેનો ટીન એટલે કે પતરાનો એક ડબ્બો લો. ઢાંકણું હોય એવો એક પતરાનો ડબ્બો લેવાનો, તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત ઉપર રાખો. એમાં અડધો ડબ્બો છે એ પાણી ભરશું અને જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી મીણબત્તીની જ્યોત ઉપર આપણે રાખવાનો છે. તરત ડબ્બાના ઢાંકણને ઢાંકણ વડે સજ્જડ બંધ કરો. હવે ખૂબ જ પાણી ઉકળવા માંડે તરત જ તમારે ઢાંકણાને એ ડબ્બા ઉપર ઢાંકી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો. હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્ર કે ડીશ જેવામાં અથવા તો કોઈ વોશ બેસિનમાં તમારે એને મૂકવાનો છે. તેના પર તાજું ઠંડુ પાણી રેડવાનું. કોની ઉપર? ડબ્બા ઉપર. ડબ્બાના આકારમાં શું થાય છે? તો કે ડબ્બો છે સંકોચાઈ જાય છે. શું કામ આવું થયું ખબર છે? એનું કારણ એ છે કે જ્યારે ડબ્બામાં પાણી અડધું ભર્યું પછી એને ખૂબ ઉકાળવામાં આવ્યું પછી ઢાંકણા વડે ઢાંકી દીધું તો શું થયું? અંદર વરાળ છે એ બહાર જવાની કોશિશ કરે છે પણ આપણે ઢાંકણું ઢાંકી દીધું છે તો વરાળ બહાર જઈ શકતી નથી. હવે શું થાય છે? એ ડબ્બાને કોઈ બીજી જગ્યાએ લઈ જાય અને ત્યાં તમે ઉપર ઠંડુ પાણી રેડો છો. હવે ઠંડુ પાણી રેડવાથી શું થાય છે? તો જેવું ઠંડુ પાણી રેડવામાં આવે તો બહારની તરફ હવાનું દબાણ વધે છે, જ્યારે અંદર જે ગરમ હવા છે એનું હવાનું દબાણ ઘટે છે. ફરીથી યાદ રાખજો, ગરમ હવા છે એનું અંદરનું દબાણ ઘટે છે અને બહાર ઠંડી હવાનું દબાણ વધે છે. તો બહાર દબાણ વધવાથી અંદરનું દબાણ ઘટવાથી બહારની તરફથી દબાણ વધારે લાગે છે જેથી ડબ્બો છે એ સંકોચાઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે ડબ્બો છે સંકોચાઈ જાય છે. શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર છે એ વિકૃત થઈ ગયો હતો? જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ પર લઈ શકો. તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત તેના ઉપર સતત રીતે ઢાંકણું બંધ કરી દો. આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો. હવે તમે તમારા અનુભવોને યાદ કરો. જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન છે તમને પતંગ ચગાવવામાં મદદરૂપ કરે છે. બરાબર છે, આપણે પતંગ ચગાવતો હોય તો આપણે પાછળની તરફથી જે પવન આવે છે એના કારણે આગળની તરફ પવન, પાછળની તરફ આવતા પવનને કારણે આગળની તરફ પતંગ છે એ ઊંચે ને ઊંચે આગળની દિશામાં વધે છે અથવા તો ઉપર ચડે છે. તો એ પવનના દબાણને લીધે પતંગ છે એ ઊંચે ચડે છે અને દૂર સુધી જાય છે. જો પવનનું દબાણ જ ન હોય તો આ પતંગ છે એ ઊંચે સુધી કે આકાશમાં આ પતંગ છે એ ઊંચે ચડતી નથી અથવા તો સ્થિર ને સ્થિર રહે છે. જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે. જ્યારે આપણે હોડી ઉપર બેઠા હોય તો દાખલા તરીકે મારે ઉત્તર દિશામાં જવું છે, ઉત્તર દિશામાં મારે જવું છે તો દક્ષિણ દિશામાંથી આવતો પવન છે એ ઉત્તર દિશામાં હોડીને હંકારવામાં આપણને ખૂબ જ મદદ કરશે અને આ પવનની દિશાને કારણે, પવનની ગતિને કારણે આપણે સરળતાથી ઓછા હલેસા મારવાથી પણ આપણે જે તે લક્ષ્ય સુધી, જે તે ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ, એટલે કે સરળતાથી હોડી હંકારી શકીએ. શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવા મુશ્કેલી પડે છે? આપણને ખબર છે જો સામેથી પવન આવતો આપણને તો આપણે સાયકલ ચલાવવામાં થોડીક મુશ્કેલી પડે છે.
તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરેલી હોય છે અથવા તો હવા ભરવી પડે છે. આપણે જે સાયકલમાં જે ટાયર હોય, ટાયરની અંદર જે ટ્યુબ હોય, એ ટ્યુબને ફૂલાવવા માટે આપણે અંદર શું ભરીએ છીએ? હવા. તો હવા ભરવાથી ટ્યુબ ફૂલાઈ કેમ જાય છે? કારણ કે હવા છે એ ટ્યુબની અંદરની દિવાલને દબાણ ઉત્પન્ન કરે છે, દબાણ લગાડે છે, જેથી ટ્યુબ છે એ ફૂલાઈ જાય છે. અને જેના કારણે આ ટ્યુબ ફૂલાય છે અને સરળતાથી આપણે સાયકલ ચલાવી શકીએ છીએ. વળી તમે એ પણ જાણો છો, જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ફાટી જાય. એટલે કે વધારે હવા ભરવામાં આવે તો દબાણ છે એ, હવા છે એ ટ્યુબની અંદરની દિવાલને વધારે દબાણ આપે છે અને જેથી ટ્યુબ ફાટી પણ જાય છે. ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? સાયકલની ટ્યુબમાં રહેલી હવા છે એ તેને કેવી રીતે યોગ્ય આકાર આપે છે તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી શકો. આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા છે એ દબાણ કરે છે. ઝાડના પાંદડા છે એ રસ્તા ઉપર લગાવેલા કપડાના બેનર, જો આ ઉદાહરણ આપ્યા છે, ઝાડના પાંદડા, પછી રસ્તા ઉપર લગાવેલા જે કપડાના બેનર છે, જાહેરાતના જે બેનર હોય કે ધ્વજ હોય વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ આ હવાનું દબાણ જ છે. ધ્વજ કેમ ફરકે? તો કે હવાના દબાણને લીધે. પછી જાહેરાતના જે બેનર હોય, પછી વૃક્ષના જે પર્ણ હોય, જે પર્ણ ખરી જાય છે એ હવાના દબાણને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી પણ તમે બનાવી શકો. ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિકની બોટલ શા માટે વિકૃત થઈ જાય. વિકૃત એટલે કે જો આકાર વગરની થઈ જઈએ, સંકોચાઈ જાય છે, એને વિકૃત થઈ ગયેલું કહેવાય. જ્યારે ડબ્બા ઉપર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ વરાળ છે, ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. જો આ ડબ્બો છે કેવી રીતે વિકૃત થઈ જાય, સંકોચાઈ જાય, એનું કારણ શું છે, એની પાછળનું ફેક્ટ શું છે? તો કે જ્યારે ડબ્બા ઉપર પાણી રેડવામાં આવે છે ઠંડુ પાણી, ત્યારે ડબ્બાની અંદર જે ગરમ પાણીની વરાળ છે, ડબ્બાની અંદર ગરમ પાણીની વરાળનો અમુક ભાગ છે, અમુક હિસ્સો છે, એ પાણીની ગરમ વરાળ છે એ ઠંડી થઈ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ છે, હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. શું થાય ફરીથી? કે જ્યારે બહારથી ઠંડુ પાણી રેડવામાં આવે તો અંદર રહેલી જે ગરમ વરાળ છે એ પાણીમાં રૂપાંતરિત થઈ જાય, અને ગરમ વરાળ જો પાણીમાં રૂપાંતરિત થઈ જાય તો અંદર છે એ પાણીની વરાળ છે એનું પ્રમાણ ઘટ્યું. તો કે હા, ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતા ડબ્બાની અંદરના ભાગમાં લાગતા હવાનું દબાણ છે ઘટી જાય છે, કારણ કે વરાળ છે પાણીમાં રૂપાંતરિત થઈ જાય, વરાળ ઘટવા માંડે એમ અંદરનું દબાણ ઘટી જાય, જેને કારણે ડબ્બો છે સંકોચાઈ જાય કે દબાઈ જાય છે. આ પ્રવૃત્તિ ફરીથી આપણને ખાતરી કરી આપે છે કે હવા છે એ કંઈક ને કંઈક અંશે દબાણ લગાડે છે. પવનનો વેગ વધવાને લીધે હવાના દબાણમાં શું ફેરફાર થાય છે એ જોઈએ. કે પવનનો વેગ એટલે કે ઝડપ વધવાને લીધે હવાના દબાણ છે એ ઘટે છે. પવનનો વેગ વધે, પવનની ઝડપ વધે, તેમ તેમ હવાનું દબાણ છે એ ઘટે છે. એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવું પડશે. પ્રવૃત્તિ 8.2, બોટલમાં ફૂંક મારવી. શું કહ્યું? બોટલ છે એની અંદર ફૂંક મારવી. આ ઘણા પ્રયોગ આપણે તો કરી લીધા છે અથવા તો આપણે ઘરે કરી શકીએ. આ પ્રયોગ શું કરવાનું છે તમે પણ ઘરે કરી શકો છો. તો કે અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે એ કરવાની છે. કેવી રીતે કરશું? તો કે એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતાં નાની સાઈઝનો કાગળનો ટુકડાનો ડૂચો વાળીને નાખો કે દડો બનાવો. શું કરવાનું છે? કાગળનો એક કટકો કાપી લેવાનો, પછી ગૂંચળો વાળી દેવાનો, પછી કોઈ બોટલ હોય, પાણીની બોટલ હોય તો એ હાલે બરાબર. ખાલી કરેલી જે પાણીની બોટલ છે એનું ઢાંકણું ખોલી નાખવાનું અને અંદર એ કાગળનો ડૂચો છે એ નાખી દેવાનો. ડૂચો સાવ નાનો કરવાનો, કેટલો નાનો જે આકૃતિમાં આપ્યો છે એ પ્રમાણે બરાબર.
જે બોટલનું જે મોઢું છે, મુખ છે, એની સાઈઝ કરતાં પણ સાવ ડૂચો નાનો રાખવાનો અને એની અંદર નાખી દો. હવે બોટલને તેની બાજુમાંથી પકડીએ, આડી રાખો. બોટલને આડી રાખવાની છે, સીધી રાખવાની નથી, જેથી બોટલનું મુખ છે તમારી તરફ રહે, તમારા મુખ તરફ રહે. તમે બનાવેલો કાગળનો ડૂચાનો દડો છે એ બોટલના મુખ ઉપર મૂકો. આ ડૂચો છે એ ક્યાં મૂકવાનો છે? તો કે બોટલનો મુખ પાસે તમારે મૂકવાનો છે. હવે તેને ફૂંક મારીને બોટલની અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. જુદી જુદી સાઇઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું તમે પુનરાવર્તન કરી શકો. અલગ અલગ સાઇઝની જાડા પાતળી બોટલ લઈ અને આ જ પ્રયોગનું તમે ફરીથી પુનરાવર્તન કરી શકો. તમારા મિત્રોને કાગળના દડાના બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે પટકારો, એટલે કે તમે રમત રમી શકો કે આ મેં મુખ પાસે, એટલે કે આકૃતિમાં જે મુખ પાસે મેં જે કાગળનો ટુકડો મૂક્યો છે, તો એને તમે ફૂંક મારી અને બોટલની અંદર છેલ્લે તળિયે સુધી નાખવાનો પ્રયત્ન કરો. શું થાય છે? નહીં જાય. તમે ફૂંક મારશો ને, છતાં પણ આ કાગળનો ટુકડો છે એ આગળની તરફ જ, એની આગળની તરફ, એને મુખની આસપાસ જ રહેશે. કેમ તળિયે નથી જતું? કારણ કે તમે જ્યારે ફૂંક મારો છો ને, તો આ ફૂંક છે એ બોટલની અંદરની તરફ તળિયાના ભાગની દિવાલ સાથે અથડાય છે અને એ ફરીથી હવા છે એ તમારા મુખ તરફની દિશામાં, વિરુદ્ધ દિશામાં રિટર્ન પાછી ફરે છે, જેથી આ હવા છે એ કાગળના ગૂંચડાને તળિયે જવા દેતી નથી અને તમારી તરફ આગળ ધક્કો મારે છે. બરાબર છે? એટલે આ રીતે તળિયે જતી નથી. તો અહીંયા પણ હવાનું દબાણ ક્યાંક ને ક્યાંક અંશે ભાગ ભજવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બોટલમાં કાગળના દડાને અંદર નાખવા માટે મુશ્કેલી કેમ પડે છે? કારણ કે હવાનું દબાણ છે એ લાગુ પડે છે. એના પછીની પ્રવૃત્તિ છે 8.3. એમાં શું કરવાનું છે? તો કે ફુગાઓ ઉપર ફૂંક મારવાની છે. તમારે ફુગાઓ ઉપર ફૂંક મારવાની છે. સૌ પ્રથમ શું કરશું? તો લગભગ સમાન કદના બે ફુગા લો, એટલે કે એક સરખી સાઈઝ ધરાવતા બે ફુગા લો. હાલો, લઈ લીધા. બંનેમાં થોડું પાણી ભરો. બંનેમાં થોડું શું કરવાનું છે? પાણી ભરવાનું છે. હાલો, ફરીથી. હવે બંને ફુગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. બંનેમાં સમાન કદનું પાણી ભરી દીધું, તો કે આ ભરી દીધું. હવે કોઈ એક દોરીમાં આ ફુગા છે એ બાંધી દો, જે આકૃતિમાં આપ્યા છે એ રીતે. હાલો, બાંધી દીધા, તો કે આ. હવે લાકડી કે સાયકલની સ્પોક પર બંને ફુગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8-10 સેન્ટીમીટરનું અંતર રહે. બંનેને કોઈ લાકડી કે દોરી ઉપર તો બાંધી દીધા છે, પણ બંને ફુગા વચ્ચે લગભગ 8-10 સેન્ટીમીટર જેટલું અંતર રહે, એટલા અંતરે બંને ફુગા છે એ બાંધવાના છે. હાલો, એવી રીતે બાંધી દીધા, તો કે આ. હવે બંને ફુગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. આજે અહીંયા છોકરો છે, બરાબર, એક સ્ટુડન્ટ છે, એ આ રીતે પ્રવૃત્તિ કરે છે. બંને ફુગાને 8-10 સેન્ટીમીટરના અંતરે બાંધી દીધા છે અને બંને ફુગાની વચ્ચેની બાજુ આ સ્ટુડન્ટ છે એ ફૂંક મારવાનો પ્રયત્ન કરે છે. શું તમે શું અપેક્ષા રાખી હતી? શું થાય? તમને શું લાગે કે ફૂંક મારવાથી આ ફુગાઓ શું થાય? તો સ્વાભાવિક છે, મોટા ભાગના બધા આપણને બધાની એક જ વિચાર આવે કે તમે બંને ફુગાની વચ્ચેની બાજુ ફૂંક મારો એટલે બંને ફુગા છે એ વિરુદ્ધ દિશામાં દૂરની તરફ ખસવાનો પ્રયત્ન કરે. પણ વિદ્યાર્થી મિત્રો, એવું થતું નથી. તમે બંને ફુગા વચ્ચે ફૂંક મારવાનો પ્રયત્ન કરો છો ને, તો બંને વિરુદ્ધ દિશામાં દૂર ખસવાને બદલે નજીક તરફ, બંને એક જ દિશામાં સામસામે નજીક તરફ આવવાનો પ્રયત્ન કરે છે. હવે ફુગા ઉપર જુદી જુદી રીતે ફૂંક મારી અને શું થાય છે તમે અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થાય છે તમને ખબર છે? તો કે ફુગાઓ છે એ દૂર ખસવાને બદલે નજીકની તરફ, એટલે કે બંને પાસ પાસે આવવાનો પ્રયત્ન કરે છે. આવું શા માટે થાય છે તમને ખ્યાલ છે? તો હવાનું દબાણ લાગે છે. અહીંયા હવાનું દબાણ કઈ બાજુથી કઈ બાજુ લાગશે તમને ખબર છે? હવે શું થાય છે એ જોવો. તમે બંને ફુગા વચ્ચે ફૂંક મારી, તો કે હા, ફૂંક મારી. હવે ફૂંક મારવાથી વચ્ચેની બાજુ જે હવા હતી એ શું થઈ? તો કે દૂર ખસી ગઈ. શું થઈ? દૂર ખસી ગઈ.
વચ્ચેની બાજુ હવા છે એ દૂર ખસી ગઈ, તો વચ્ચે બંને ફુગ્ગા વચ્ચેની બાજુ હવા છે એનું પ્રમાણ ઘટ્યું, હવાનું પ્રમાણ ઘટ્યું એટલે બંને ફુગ્ગા વચ્ચે દબાણ ઓછું લાગ્યું. આ બંને ફુગ્ગા વચ્ચે દબાણ ઓછું લાગ્યું અને એની વિરુદ્ધ દિશામાં બહારની તરફ દબાણ વધારે છે, તો વધારે દબાણ તરફથી ઓછા દબાણ તરફ આ ફુગ્ગા છે એ દિશામાં ગતિ કરે છે અને બંને ફુગ્ગા પાસ પાસે આવવાનો પ્રયત્ન કરે છે. એના પછી પ્રવૃત્તિ આપણે 8.4 જોઈ શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ 8.4 છે એ એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર.